तो चैप्टर 15 नी अंदर हवे आपणे जोईशुं पाक सुधारणामां संकरण। हवे संकरण एटले प्रजनन एवो अर्थ थाय, बराबर। तो पाक सुधारणानी अंदर एटले के पाकनी नवी जातो एटले के जे बीज छे, बराबर, ए सारामां सारूं लावा माटे एनी अंदर प्रजनन करावुं खूब ज जरूरी छे। अने ए प्रजनन कोनी कोनी वच्चे थवुं जोईए, एनी अंदरनो शुं क्राइटेरिया छे, एनी अंदरना शुं लक्षणो छे, ए बधी वस्तु आपणे अहींया लखेली छे, बराबर। कारण के बीजनी पसंदगी आपणे गई वक्ते चलावी हतुं के भाई बीजनी पसंदगी जे छे, बराबर, ए खास जरूरी छे। तो बीज जे छे एवुं होवुं जोईए जेनी अंदर रोग प्रतिकारक शक्ति पण वधारे होवी जोईए, एनी अंदर गुणवत्ता पण वधारे होवी जोईए। पछी बीजी वस्तु, खेडूतोने मेन वस्तु शुं जोईए, उत्पादन। ઉત્પાદન પણ એનું વધવું જોઈએ, ઓછા બીજની સામે ઉત્પાદન કેમ વધારે થાય છે અથવા ઓછી જમીનની સામે એનું ઉત્પાદન કેમ વધારે થાય છે એ પણ જોવું પડે, બરાબર। પછી ઓછું ખાતર આપીને જે ઉત્પાદન વધારે થાય એ પણ જોવું પડે। બીજી વસ્તુ, જે પણ કંઈ બીજ મળે છે, બરાબર, એની જે ક્વોલિટી છે એ પણ જળવાવી જોઈએ। જે ફળ હોય, બરાબર, એની અંદર કદાચ આપણે ફળ હોય તો ફળ પણ મોટું થવું જોઈએ। આ બધી વસ્તુ જે છે એ ખૂબ જ જરૂરી છે। એના કારણે સતત એગ્રીકલ્ચર જે છે એટલે કે ખેતીવાડી ઉત્પાદન સમિતિ છે, બરાબર, અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ અને લેબોરેટરી એટલે ખેતીવાડીની જેટલી પણ લેબ, બરાબર, આ બધી વસ્તુઓ છે એની અંદર સતત ને સતત એવા પ્રયત્નો થતા હોય છે, બરાબર, પ્રજનન દ્વારા અને સંકરણ દ્વારા, કે આ જે ઉત્પાદન છે, આ જે બીજ છે એકદમ સરખું મળી રહે, બરાબર, અને એકદમ ગુણવત્તાયુક્ત મળી રહે। તો કેવી પસંદગી થાય છે એ આપણે જોવાનું છે। પાક ઉત્પાદન સારું થાય એના માટે સંકરણ એટલે કે પ્રજનન વનસ્પતિની અંદર હોવું જરૂરી છે। હવે પાકની જાતુ અને વિવિધ ઉપયોગી લક્ષણો કયા કયા છે, તો સૌથી પહેલી એની જોવાની છે રોગ પ્રતિકારક ક્ષમતા। એવા બીજની પસંદગી કરવી જોઈએ કે જેની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે વધારે પડતા ખેડૂતોને જે છે, બરાબર, રોગ લાગુ પડી જાય છે। જે પાક એ વાવે છે એની અંદર રોગ લાગુ પડી જાય છે અને એના કારણે એમની 2-3 મહિનાની જે મહેનત છે બાતલ જાય છે। તો આ રોગ લાગુ પડવો જોઈએ નહીં, એના કારણે શું થાય, રોગ પ્રતિકારક ક્ષમતાવાળા આપણે એની અંદર એવી ક્ષમતા હોય જ, બરાબર, કે રોગની સામે રક્ષણ મેળવે, તો એવા બીજની પસંદગી કરવામાં આવે છે, બરાબર, અને એવા બીજો વચ્ચે જે છે સંકરણ કરવામાં આવે છે। બીજી વસ્તુ, ખાતર પ્રત્યે પ્રતિચાર। અમુકવાર આપણે ખાતર તો આપીએ છીએ, બરાબર, છતાં પણ જે છે આપણે જોઈએ એવું ઉત્પાદન નથી મેળવી શકતા અથવા તો ઓછા ખાતરની અંદર વધારે ઉત્પાદન આપણે નથી કરી શકતા, બરાબર। તો રાસાયણિક ખાતરનો આપણે ઓછામાં ઓછો ઉપયોગ થાય, સેન્દ્રીય ખાતર છે, લીલો પડવાશ એટલે કે એ પણ કુદરતી ખાતર છે, બરાબર, આ બધી વસ્તુઓ જે છે એ ઉપયોગ થઈને આપણને વધારેમાં વધારે ઉત્પાદન મળે। ખાતર પ્રત્યે પ્રતિચાર મીન્સ કે ખાતર પ્રત્યે જે છે, બરાબર, સારામાં સારી ગુણવત્તા, આપણે જેટલું ખાતર નાખીએ અને આપણને ગુણવત્તા સારી મળે, બરાબર, તો એ ખાતર પ્રત્યે પ્રતિચાર જરૂરી છે। ખાતર માફક આવવું જરૂરી છે, કારણ કે આપણે બીજ તો લઈ આવ્યા પછી એની અંદર ખાતર જે છે, બરાબર, માફક ના આવે તો પણ કંઈ વસ્તુ ઉગે નહીં અથવા ઉગે તો ઓછું ઉત્પાદન થાય। તો આ બધી વસ્તુ હોવી જરૂરી છે, બરાબર, એટલે ખાતર પ્રત્યે પ્રતિચાર ખાસ જરૂરી છે। નીપજની ગુણવત્તા, નીપજ એટલે હું તમને કહું કે આ બધી જે મહેનત કરી છે આપણે, બરાબર, પાક ઉગી ગયો અને એના પછી જે પણ આપણે કંઈ પાક મેળવવાનો છે, બરાબર, તો એને નીપજ કહેવામાં આવે છે। માની લો આપણે મગફળી ઉગાડવાની છે તો પહેલાં આપણે બીજ વાવ્યું, બરાબર, પછી આપણે એની અંદર સૂર્યપ્રકાશ જે છે, બરાબર, એ એની અંદર લાગુ પડે છે, પછી આપણે એની અંદર મહેનત કરેલી છે ખેતરની અંદર એ લાગુ પડે છે, બરાબર, પછી આપણે ખાતર, રાસાયણિક ખાતર ઉમેર્યું, બીજી ઘણી બધી વસ્તુઓ જે છે દવાનો છંટકાવ કરી છે, બધી વસ્તુ લાગુ પડે, બધી વસ્તુ પ્રક્રિયક તરીકે ઉમેરાય છે અને અંતે જે આપણને મગફળી મળે છે એને કહેવાય છે નીપજ। તો આ જે નીપજ છે એટલે કે આપણે જે પાક મેળવવાનો છે એની ગુણવત્તા સારી હોવી જોઈએ, કારણ કે આ બધી વસ્તુ કરીશું અને જે મગફળી માની લો કે આપણે એનું ઉત્પાદન કરીએ છીએ એ જ નબળી ક્વોલિટીની થશે તો કોઈ વેપારી ખરીદવા જ નહીં આવે અથવા કોઈ લોકો પણ નહીં ખરીદે, બરાબર, તો એ પણ ખાસ હોવું જરૂરી છે। જે ગુણવત્તા છે નીપજની એટલે કે જે મેઇન પાક બને છે એની ગુણવત્તા પણ, એની ક્વોલિટી પણ સારી હોવી જરૂરી છે, બરાબર। તો નીપજની ગુણવત્તા એ પણ ખૂબ સારી હોવી જરૂરી છે અથવા જો ફળ થાય તો એ ફળ પણ મોટું હોવું જરૂરી છે, એ ફળની અંદર જેટલા પણ મિનરલ્સ આવે છે એ જરૂરી છે, બરાબર। એના પછી ઉચ્ચ ઉત્પાદન, જો મેં તમને કીધું એ આ વસ્તુ છે ખેડૂતની,
बराबर के उत्पादन वधारे थवू जोईए, कारण के जो उत्पादन ज ओछू थशे तो खेडूते जेटलो पण खर्चो करेलो हशे बराबर एटलू ने एटलू जेने वर्तर मळशे, અને એટલું ને એટલું વળતર મળે તો પછી કંઈ ઉપાડવા એ ઉગાડવાની કંઈ જરૂર જ નથી. એટલે એને વળતર વધારે મળે, એને જેટલું પણ ખર્ચો કર્યો હોય એનાથી પણ વધારે વળતર મેળવવા માટે ઉત્પાદન વધારે હોવું જરૂરી છે. એટલે ચારેય વસ્તુ હશે બરાબર તો એકદમ ખેડૂતને જે છે બરાબર એની અંદર આવકમાં પણ વધારો થશે, અને પ્લસ જે આપણને જરૂરી છે બરાબર ઓછી જમીનની અંદર વધારે ઉત્પાદન એ પણ આપણને મળી રહેશે, અને આપણને પણ ભરપૂર ખનિજસારવાળું વિટામિનવાળું પ્રોટીનવાળી વસ્તુ આપણને મળી રહેશે બરાબર. તો આ ચાર વસ્તુ જે છે, આ ચાર ક્રાઇટેરિયા, આ ચાર લક્ષણ છે એની વચ્ચે જે છે એ પ્રજનન કરાવવું જરૂરી છે. આવા બીજોની પસંદગી કરવામાં આવે છે પ્રજનન માટે, આવા બીજ ઉપર લેબોરેટરી ઉપર જે છે રિસર્ચ થાય છે બરાબર. કઈ કઈ વસ્તુ છે? રોગ પ્રતિકારક ક્ષમતા એવા બીજ હોવા જોઈએ, ખાતર પ્રત્યે પ્રતિચાર બરાબર, ઓછા ખાતરની અંદર વધારે ઉત્પાદન બરાબર, અથવા તો ખાતર માફક આવવું જોઈએ એવી વસ્તુ હોવી જોઈએ, નીપજની ગુણવત્તા જે પણ આપણે કંઈ ઉગાડીએ છીએ એની ક્વોલિટી સારી હોવી જોઈએ, ઊંચું ઉત્પાદન ઓછી જમીનની અંદર વધારે ઉત્પાદન થાય એ વસ્તુ કરવી જોઈએ, એના કારણે જે છે બરાબર આ બધી વસ્તુઓ શક્ય છે. હવે કોની કોની અંદર સંકરણ કરવામાં આવે છે? તો એ ત્રણ મેઇન મુદ્દા છે સંકરણના પ્રકાર: અંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ અને આંતર પ્રજાતીય સંકરણ. સિમ્પલ વસ્તુ છે, આ ત્રણ પ્રકાર છે. અને ત્રણ પ્રકારની અંદર જુઓ તમે, સૌથી પહેલાં અંતરજાતીય સંકરણ, એક જ જાતિની વનસ્પતિ બે જુદી જુદી જાત વચ્ચે, એક જ જાતિની વનસ્પતિ હોય અને એની બે જુદી જુદી જાત વચ્ચે સંકરણ કરવામાં આવતું હોય એને કહેવાય અંતરજાતીય સંકરણ. આંતરજાતીય સંકરણની અંદર એક જ પ્રજાતિની વનસ્પતિ હોય બરાબર એની બે જુદી જુદી જાત વચ્ચે સંકરણ કરવામાં આવે છે એને કહેવાય આંતરજાતીય સંકરણ. અને આંતર પ્રજાતીય સંકરણ, એની અંદર બે જુદી જુદી વનસ્પતિઓ હોય બરાબર એની પ્રજાતિ વચ્ચે સંકલન કરાવવામાં આવે છે એને કહેવાય આંતર પ્રજાતીય સંકરણ. તો હવે તમને ખબર પડી ગઈ હશે બરાબર કે સંકરણ એટલે કે પ્રજનન શા માટે વનસ્પતિની અંદર જરૂરી છે, અને એની રિસર્ચથી બરાબર આપણો જે દેશ છે અને આપણું જે વાવેતર છે બરાબર એ વધારેમાં વધારે થઈ શકે એમ છે. હજી પણ એની રિસર્ચો ચાલુ છે બરાબર, અને આવનારા સમયોમાં પણ ચાલુ જ રહેશે કે જેનાથી આપણું જે ઉત્પાદન છે એ આવડી મોટી જે વસ્તી છે બરાબર એના લીધે જે છે બરાબર આપણું ઉત્પાદન પણ વધતું રહે, અને આ બધું જે ક્રાઇટેરિયા છે ભૂખમરો કુપોષણ આ બધી જે વસ્તુઓ છે બરાબર કે જે સ્વાસ્થ્યને લગતા જેટલા પણ પ્રોબ્લેમ છે એને આપણે દૂર કરી શકીએ.